સમન્વય અને ગુજરાત સમાચારના સૌ સ્વજનો, આજે જેમનો સન્માન કરવાનો અવસર મળ્યો છે અને જેમણે ગુજરાતની આ વિરાસતને નિત્ય નવો ઓપ આપવાનો પ્રયાસ કર્યો છે, એવા સૌ સાધકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. હમણાં મને જુદી કેસેટ વગાડવાની ટેવ પડી છે. એકદમ સ્ટેશન બદલવું મુશ્કેલ છે. પણ ગુજરાત સમાચારના કાર્યક્રમમાં વડાપ્રધાન બનવાની વાત થાય એ જ મોટી ઘટના છે. ભવિષ્યમાં કઈ ટેકનોલોજી આવશે એનો કઈ બહુ આપણને અંદાજ નહોતો. પણ એ વખતે હું મિત્રો વચ્ચે ચર્ચા કરતો ત્યારે એક વિષય કહેતો હતો, ભાઈ પત્ર એક સાહિત્યની એક એવી કૃતિ છે કે જેની ગોદમાં ઇતિહાસ પણ સમાયેલો હોય છે અને અનુભૂતિ પણ વહેતી હોય છે. પત્રની આ તાકાત હોય છે. પણ આ ટેલિફોનના યુગમાં જો પત્ર નામની વ્યવસ્થા જતી રહેશે તો ઇતિહાસને ખોટ પડશે અને આ લાગણીઓનો પ્રવાહ પણ કુંઠિત થઈ જશે, કારણ કે પત્રની મોટી તાકાત હોય છે. આ ચિંતા મને મનમાં આવે ને મિત્રો જોડે હું આ બધું કરતો ત્યારે તો આ કામ નહોતું, એટલે હું નવરો હતો, એટલે પણ ત્યાર પછી ટેકનોલોજીએ જે એનો વ્યાપ અને વિસ્તાર કર્યો છે, જેણે સાહિત્યિક ક્રિએટિવિટીને ખૂબ મોટી તાકાત આપી છે. આવનારા દિવસોમાં ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા આ તમારા 10 દિવસમાં એક એવો કાર્યક્રમ એક દિવસનો કેવી રીતે થાય કે જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ખૂબ વ્યાપકપણે આ ક્રિએટિવિટીને બળ કેવી રીતે મળે. કારણ તમે જુઓ કે અડધું ગુજરાતી નાગરું, અડધું અંગ્રેજી એવી કવિતા તમે હમણાં કહી, કેવી મજા આવી, બધા હેંગઆઉટ થઈ ગયા હતા. તો આ જે બદલાવ આવી રહ્યો છે એમાં ટેકનોલોજીનો મોટો રોલ છે. અને આપણને આશ્ચર્ય થાય કે દૂર સુદૂર સામાન્ય માનવી પણ એના ભીતર આ બધી ચીજો કેવી પ્રગટ થઈ રહી છે. એક મોટું ફલક તૈયાર થયું છે. આ મોટા ફલકને
કેવી રીતે ચેનલાઇઝ કરવું અને કેમ અવસર મળે આના માટેની કોઈ જો વ્યવસ્થા વિકસશે તો જે આ નેટિઝનની દુનિયા જે છે 18-20-22 વાળી એમાં ખૂબ મોટી ઉર્મિઓ પડી છે, ઉર્જા પણ પડી છે, એ આપણને ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી થઈ શકે. આપણું કમનસીબ રહ્યું છે કે આપણું આપણને ગમે ખરું પણ આપણાના ગૌરવ કરવાની આદત આપણી ઓછી છે. આમ ગમે, મજા આવે, દાળ ભાત રોટલી શાક માટે મજા આવે, પણ પરોઠાની સામે ટકી રહેવાનું હોય કે ઢોસાની સામે ટકી રહેવાનું હોય પાછા મૂંઝાઈ જઈએ. એટલે આપણે એમાં પીઝા આવે તો પછી પતી ગયું સાહેબ, તમારે રોટલી દાળ ભાત બાકી. એટલે હું ઇટાલીની વાત નથી કરતો, નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા પ્રાણનું ગૌરવ કોણ કામ કાળે કેમ ગુલામીના કાર્યકાળની એટલી મોટી અસર છે. આજે પણ આપણે ડૉક્ટર હોઈએ, વકીલ હોઈએ, એન્જિનિયર હોઈએ, પણ ગોરી ચામડીનો ડ્રાઈવર મળે ને તોય આપણને સાહેબ જોવાનું મન થાય. માનસિકતા આપણી ગજબની એટલી, અને એની અસર બધે જ વર્તાય છે. આપ વિચાર કરો કે સંગીતની દુનિયામાં આપણી કેટલી મોટી શક્તિ છે. દરેક પ્રહરનું સંગીત, દરેક સિઝનનું સંગીત, વરસાદ માટેનું જુદું હોય ને ગરમી માટેનું જુદું હોય, મધ્યરાત્રેનું જુદું હોય, પરંતુ વિશ્વને આપણે તાકાતથી ક્યારેય પીરસી નથી શક્યા. અને સંગીતની કોઈ ભાષા નથી હોતી, એ દુનિયામાં બધે જ ચાલે, એને કોઈ ભાષા નહીં. રડવા માટે ભાષા ના જોઈએ ને સંગીત માટે ભાષા ના જોઈએ, બે એવા એક જ કુળના બે સખીઓ છે. પશ્ચિમનું સંગીત તનને ડોલાવે, આપણું સંગીત મનને ડોલાવે. અને એ જો જગતમાં લઈ જવા માટેનું, એનું બ્રાન્ડિંગ કરવાની બાબત, પણ એ ત્યારે જ થાય ત્યારે આપણે આપણા આપણી બાબતો માટે ગર્વ કરતા થઈએ. ગમે એટલું પૂરતું નથી, એનું ગર્વ કરતા થઈએ. સમન્વય અને ગુજરાત સમાચારનો આ જે પ્રયાસ છે એ ગર્વ કરવાની દિશામાં આપણને પ્રેરિત કરવાનો ઉમદા પ્રયાસ છે. પૂજ્ય બાપુ પોતાના તરફથી એક એવોર્ડની પરંપરા જે ઊભી કરી છે, હું પ્રણામ કરું છું. આ આખી પ્રવૃત્તિને પુરસ્કૃત કરવા માટેનું એક મથામણ છે. અને એમાં શ્રેયાભી મને કહેતો કે અમે નક્કી કર્યું 50 થી નીચે વાળાનું બધું કરવાનું, ઉપરવાળું કશું નહીં. એટલે મેં કહ્યું મેં હવે કવિતાઓ લખવાનું બંધ કર્યું છે. એ પછી આપણે કેટેગરી બતાવીએ નહીં. મારા માટે આનંદ હતો, પછી બાપુનું સાનિધ્ય મળી ગયું અને આજે વળી મારી ચાય પર ચર્ચા હતી. અને હમણાં ચાય અને ચાય વાળા બેનું મૂલ્ય વધી ગયું છે. શ્રેયાસભાઈનો ખૂબ ખૂબ આભાર. એમણે હું જ્યારે ભુવનેશ્વર હતો ને એમનો ફોન અને કેરળ હતો ફોન આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હું છું તો એ દિવસે પણ સાંજે આવવાનો પ્રયત્ન કરીશ. મને ગમ્યું આપને બધાની વચ્ચે આવવાનું મને મોકો મળ્યો. મારી શુભકામનાઓ, ધન્યવાદ.